भरूच सिविल होस्पिटल में त्रण दिवस थी वीज पुरवठो खोरवायो छे। वीज ट्रांसफोर्मर में क्षति सर्जाता परिस्थिति सर्जाई छे ने क्षतिना कारणे हैरानगति पण थई रही छे। जनरेटर में डीजल वारंवार पूर्ण थई जता वीजळीना अभावे दर्दीओनी हालत कफोड़ी थई छे। तो भरूच सिविल होस्पिटल में दर्दीओ हाल में मुश्किल में मुकाया छे। त्रण दिवस थी वीज पुरवठो नथी, वीज पुरवठो खोरवायो छे। वीज ट्रांसफोर्मर में क्षति सर्जाता आ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ હાલત જે છે દર્દીઓની ખૂબ જ ખરાબ થઈ રહી છે। સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જનરેટરમાં ડીઝલ વારંવાર પૂર્ણ થઈ જાય છે અને તેના કારણે વીજળીના અભાવે દર્દીઓ પરેશાન થાય છે। તો ભરૂચ સિવિલમાં વીજ પુરવઠો ખોરવાને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાઈ છે જેથી વીજ પુરવઠો ખોરવાયો છે। તો ત્રણ દિવસથી આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તેની વચ્ચે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। માહિતી આપશે સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, ભરૂચ સિવિલમાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્રણ દિવસથી આવી સ્થિતિ છે, દર્દીઓની કેવી હાલત અને હાલમાં શું કામગીરી ચાલી રહી છે? જી વિધાતા, ભરૂચની સિવિલ હોસ્પિટલમાં 3 દિવસથી વીજ પુરવઠો છે, જે વીજ ટ્રાન્સફોર્મર છે એમાં ક્ષતિ સર્જાતા આ સ્થિતિનું નિર્માણ થયું છે। જનરેટરમાં ડીઝલ વારંવાર પૂરી થઈ જવાથી વીજ પુરવઠો ખોરવાય છે, સાથે સાથે કોરોનાના પેશન્ટ હોય છે અને રૂટીન પેશન્ટો પણ હોય છે, જે લાઇટ અને પંખા બંધ થઈ જવાથી એ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે જે કોમ્પ્યુટરથી માંડીને જે બીજા ઉપકરણો છે એ વીજ પુરવઠો ખોરવાના કારણે વારંવાર બંધ થાય છે, તેના કારણે સ્ટાફને પણ તકલીફ પડી રહી છે। આ અંગે રજૂઆત કરવામાં આવી છે, વીજ કંપની દ્વારા કામગીરી હાલ તો સારું કરી દેવામાં આવી છે। અલ્પેશ, આભાર માહિતી બદલ। તો હાલમાં વીજ કંપની તરફથી કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વારંવાર આ મુજબની પરિસ્થિતિ ઉભી થાય છે, જેના કારણે દર્દીઓએ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો તેની સાથે સાથે હોસ્પિટલ સ્ટાફને પણ મુશ્કેલીઓ નડી રહી છે। છોટાઉદેપુરમાં રેલવે વિભાગની ગંભીર બેદરકારી અને તેના કારણે ફાટક બંધ થયા, વિના પસાર થયું એન્જિન, તો એન્જિનની વિસર સાંભળી લોકો રોકાયા। સંખેડા તાલુકાના બહાદુરપુર ગામની આ ઘટના છે। રાહદારીએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો તો આ વિડીયો વાયરલ પણ થયો છે। તો ગંભીર બેદરકારી સામે આવી છે છોટાઉદેપુરમાં, રેલવે વિભાગની ગંભીર બેદરકારી છે। ફાટક બંધ કર્યા વિના જ પસાર થઈ ગયું એન્જિન, એન્જિનના વિસર સાંભળીને લોકો ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા થંભી ગયા હતા, રોકાઈ ગયા હતા, પરંતુ જો કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોણ? અમદાવાદમાં નકલી આરટીઓનું રસીદ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। બાપુનગર પોલીસે એક ઝડપી પાડ્યું છે કૌભાંડ। કમ્પ્યુટર પ્રિન્ટર મશીન અને આરટીઓના સિક્કા મળી આવ્યા છે। પોલીસે પકડેલા વાહનો ઓછો દંડ ભરવો પડશે કહીને ડુપ્લિકેટ રસીદ આપતો અને આરટીઓ એજન્ટ ગુલજાર અંસારી ડુપ્લિકેટ રસીદ પોતાના ઘરે જ બનાવતો હતો। પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુંદરનગરમાં એજન્ટના ઘરે રેડ કરતા કમ્પ્યુટર પ્રિન્ટર મશીન, અશોક સ્તંભવાળો સિક્કો, આરટીઓ સિક્કા મળી આવ્યા છે। ત્યારે પોલીસે પકડેલા વાહનો ઓછો દંડ ભરવો પડશે તેમ કહીને ડુપ્લિકેટ રસીદ આપી રહ્યો હતો આરોપી। એક ડુપ્લિકેટ રસીદ 4000 રૂપિયામાં તે આપતો હતો, તો છેલ્લા 1 વર્ષથી ડુપ્લિકેટ રસીદ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું। બાપુનગર પોલીસે 3 આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે, તો કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે। નફીસ કરીને જો માણસ છે, જૂનો માણસ છે આરટીઓના, તો એના અમુક અમુક માણસ જો એના આરટીઓમાં આવે છે અને કહે છે મારા બહુ મોટા મારે ઉપર દંડ થઈ ગયા છે તો અમારે લઈએ કોઈ રસ્તા તમે કાઢો, તો એ માણસને ખબર પડી કે એવી રીતેની જો હું એવી રીતેની રિસીપ્ટ એને આપું તો એને ખબર નહીં પડે, તો એવી રીતે એના ખ્યાલ ચાલુ થયા। એના પછી એને બંનેને ગેંગ બનાવીને આપણા થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને સારી રીતે એવી રીતે કામ કરી રહ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં મિત્રની પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી મહિલાના પતિના મિત્ર અને બિલ્ડર સુનિલ ભંડેરીએ મહિલાને નશાવાળી ચોકલેટ ખવડાવી હતી। બાદમાં મહિલા બેભાન થઈ ગઈ હતી અને સુનિલે તેના બીભત્સ ફોટો ખેંચ્યા। સુનિલ તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર કરતો હોવાની પણ ફરિયાદમાં વાત જણાવવામાં આવી છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે, ત્યારે ફરિયાદ નોંધાતા પોલીસે સુનિલ ભંડેરી સામે ગુનો નોંધીને અટકાયત કરી છે। ત્યારે આ મામલામાં મહત્વની વાત એ છે કે
આરોપીએ પોલીસ કમિશનરને એક અરજી કરી છે જેમાં કૃષ્ણનગર પીઆઈ અને વહીવટદાર સામે 1 કરોડ રૂપિયાની માંગણીનો આરોપ મૂક્યો છે। કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે અને મહિલાની ફરિયાદ મુજબ એમને વારંવાર આ પ્રકારનું દુષ્કર્મ એની મહિલા સાથે કરેલ છે એવું પોતે જણાવે છે। ઈડરના પાવાપુરી જલ મંદિરના જૈન મુનિ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જલ મંદિરના રાજતિલક સાગરજી સામે 7 વર્ષ બાદ સુરેન્દ્રનગરની મહિલાએ ફરિયાદ કરી છે। મહિલાનો આક્ષેપ છે કે 2013માં જૈન મુનિએ પૂજાના રૂમમાં તેને બોલાવી તેની સાથે બળાત્કાર કર્યો અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને જો તે આ વાત કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરતા જૈન મુનિની અટકાયત કરી લેવાઈ છે। સુરેન્દ્રનગરની એક પીડિતા મહિલા છે, એના વિરુદ્ધ રાજતિલક મહારાજે ઈદના પૂજા રૂમમાં દુષ્કર્મ ગુજાર્યું હતું એની ફરિયાદ એફિડેવિટ દ્વારા મહિલા જો પીડિતા છે એને ઈડર પોલીસે આપી છે અને એના આધારે અમે ગુનો 376નો ગુનો રાજતિલક મહારાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।